મોરબી જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયા, ડીડીઓ પરાગ ભગદેવ, ડીડીઓ ઇલાબેન ગોહિલ કે ડીડીઓ ની વાત કરવામાં આવે તો વસૈયા અને શાખ અધિકારીની વાત કરવામાં આવે તો તેની હાજરીમાં આ મીટિંગ જે મળી હતી. આ અંતિમ સામાન્ય સભાની વાત કરવામાં આવે તો સભ્યોએ પાક નુકસાની સર્વે અંગે આક્ષેપો કર્યા. તો સામાન્ય સભાની વાત કરવામાં આવે તો તેમાં જૂની સભાને ઠરાવને સમિતિઓની બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી. રાજ્યભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. આગામી 2-3 મહિના બાદ સ્થાનિક સ્વરાજની 5 વર્ષની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. આવામાં મોરબી જિલ્લા પંચાયતની સરુ ટર્મની અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી. અંતિમ સામાન્ય સભામાં સભ્યોએ પાક નુકસાની સર્વે અંગે આક્ષેપો કર્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રી તેમજ ખેતીવાડીના અધિકારીઓ સ્થળ પર જતા નથી, માત્ર ગ્રામ સેવકના આધારે સર્વે કરવામાં આવી રહ્યો છે. તેવામાં પણ એક ગ્રામ સેવક પાસેથી 10થી વધુ ગામના સર્વે કરવામાં આવી રહ્યા છે, જેથી ગુણવત્તા મુજબ કામગીરી થતી નથી. આ સાથે જ ખેડૂતોને ઓનલાઈન એન્ટ્રી કરવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગયા વર્ષે ખેતી પાકના નુકસાનમાં 4 લોકોની ટીમ બનાવી હતી. અત્યારે માત્ર એક ગ્રામ સેવક, તલાટી મંત્રી અને બાકીના લોકો, તલાટી મંત્રી કોઈ સાથે જતું નથી, માત્ર ગ્રામ સેવક જાય છે. આ ડિટેલ સર્વે પણ પૂરો નહીં થઈ શકે અમને એવી આજની સામાન્ય સભામાં અને પ્રમુખ સહિત સાથી સભ્યોએ પણ ચર્ચા કરી. વિસ્તારમાં માત્ર ગ્રામ સેવક જાય છે. એક ગામની અંદર 300-400 ખાતા હોય, એક ગ્રામ સેવકથી આ સર્વે થવો શક્ય નથી. મોરબી જિલ્લા પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે આ વર્ષે સરકારે મગફળી ₹1,055 ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે, પણ ગયા વર્ષે નક્કી કરેલા ટેકાના ભાવે મગફળી વેચાઈ નથી. આવી જ રીતે કપાસ અને અન્ય કઠોળની પણ જાહેરાત કર્યા બાદ તે પ્રમાણેની ખરીદી નથી કરવામાં આવી. છેલ્લા વર્ષોમાં ટેકાના ભાવની અંદર સીસીઆઈએ પૂરતા કપાસની ખરીદી ન કરી, ચણાની ન કરી, બીજી જણસીની ખરીદી ન કરી, તો અમે એવી પણ આજે ભીતિ સેવાઈ રહી છે કે હવે ચોમાસું પૂરું થવાના આરે છે, ત્યારે આ વર્ષે પણ ટેકાના ભાવે મગફળીના ₹1,055 નક્કી કર્યા છે, પણ ટેકાના ભાવે ખરીદી થતી નથી. છેલ્લે ચણાના 150 મણ ચણાની ખરીદી કરવાનું કીધું હતું, એ માત્ર એક ખાતામાં 25 મણની ખરીદી કરી. કપાસનો પણ સીસીઆઈના કેન્દ્રો મારફતે ખરીદી થતી હતી, તમામ તાલુકા મથકોએ એક પણ સીસીઆઈ કેન્દ્રએ ખરીદી કરી નથી. મોરબી જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભામાં જૂની સભાને ઠરાવને સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામ્ય યોદ્ધા સમિતિના સભ્યોની સાધન સામગ્રી ખરીદવી તેમજ રિવાઇઝ બજેટને મંજૂરી આપવામાં આવી હતી. તો રેતીની રોયલ્ટીની ગ્રાન્ટના વિકાસ કામો ગ્રાન્ટ આવ્યા બાદ કામગીરી કરવા જણાવ્યું હતું. વાંકાનેરના ખેરવા ગામને રાજકોટ જિલ્લા પંચાયતમાં સમાવેશ કરવા અંગેની સંમતિ આપવા બહુમતીથી નામંજૂર કરી હતી. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની વાર્ષિક ફી ચૂકવવા અને જિલ્લા પંચાયત તરફથી અનુદાન આપવાને પણ મંજૂરી આપવામાં આવી હતી. મિલન નાયક, નિર્માણ ન્યૂઝ, મોરબી.